તો કેશોદ બાદ હવે વિસાવદરમાં પણ તુવેર દાળમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું મનાઈ રહ્યું છે. વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ તુવેર દાળ ખરીદી કેન્દ્ર પર જનતા રેડ કરી તુવેર દાળમાં કસ્ટર અને ફોતરીની ભેળસેળ કરાતી હોવાનું માલુમ પડ્યું, જેને લઈને સંબંધિત અધિકારીઓને પણ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી. જો કે ઘટનાના 24 કલાક વીત્યા હોવા છતાં ભ્રષ્ટાચારી ગુનેગારો સામે કોઈ ગુનો દાખલ કરવામાં ન આવતા વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયા સહિતના અનેક સમર્થકો જૂનાગઢ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને અચોક્કસ મુદતના ધરણા પર બેસી ગયા હતા. જો કે ડેપ્યુટી કલેક્ટરે તપાસ કરવાની ખાતરી આપતા તેઓએ ધરણા સમેટી લીધા હતા. રવિવારથી આ મામલે વિડીયોગ્રાફી સાથે થશે તુવેરના જથ્થાની પણ તપાસ, તેવી વહીવટીતંત્રએ હર્ષદ રીબડિયાને બાહેંધરી આપી છે. તપાસ બાદ દોષિતોને સજા કરવામાં આવશે. મગફળી કાંડ અને ત્યારબાદ તુવેર કાંડમાં પણ અમારી પહેલેથી માંગ એ છે કે નાના નાના માછલીઓ નહીં પણ મગરમચ્છને પકડવામાં આવે. આજે જે ભરત વઘાસિયા જે આરોપી છે અને એની વાડીમાંથી 700 કટ્ટા તુવેર મળી આવી છે, સાથે સાથે ત્યાં કેશોદ ટેકાના કેન્દ્રના ટેગ પણ મળી આવ્યા છે, એ સાબિત કરે છે કે ભરત વઘાસિયાએ માત્ર ને માત્ર એક માછલીઓ છે એને બચાવવાવાળો મગરમચ્છ ક્યાંક બેઠો હતો.